આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોએ વિવિધ મફત પ્રલોભનો આપવાની જાહેરાતો શરૂ કરી છે ફૂલસ્ટોપ રાજ્યની તિજોરી આ લોકો ખુલ્લી મૂકી દેશે એવું લાગી રહ્યું છે ફૂલસ્ટોપ આ મુદ્દે કોઈ પક્ષને દોષ દેવાય એમ નથી જેમ કે દરેક મફત મુદ્દાની ઓફર કરી રહ્યા છે ફૂલસ્ટોક ખાસ કરીને પંજાબની વાત કરીએ તો ત્યાં મફત સવલતો આપવાની જાહેરાતો કરવામાં આમ આદમી પાર્ટી મોખરે છે પેરા અહીં સમસ્યા ગરીબ અને આર્થિક રીતે સદ્ધર નથી તેવા રાજ્યોની આવે છે કેમ કે તેમની પાસે આવકના સોર્સ ઓછા હોય છે ફૂલસ્ટોપ પંજાબની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ કોમા અકાલી દળ અને આમ આદમી પાર્ટી વચ્ચે વોર ચાલે છે ફૂલસ્ટોપ દરેક એકબીજાને હંફાવવા વિવિધ જાહેરાતો કરી રહ્યા છે ફૂલસ્ટોક દરેક જાણે છે કે પંજાબની તિજોરી ખાલી છે છતાં મફત સવલતોની જાહેરાત કર્યા કરે છે પેરા બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી મમતા બેનર્જીની ગતિવિધિ પર લોકોનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે ફૂલસ્ટોપ તે પોતાના પક્ષને અન્ય રાજ્યમાં એન્ટ્રી કરાવવા ઈચ્છી રહ્યા છે ફૂલસ્ટોપ સૌથી ચિંતાજનક વાત એ છે કે દરેક રાજકીય પક્ષો સરકારી ખર્ચે મતદારોને પ્રલોભનો આપી રહ્યા છે પેરા ઉદાહરણ તરીકે અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો મફત પાણી ડેસ વીજળીનું પ્રોમિસ આપીને તેમણે દિલ્હીમાં સત્તા મેળવી છે ફૂલસ્ટો હવે તે આ મફત સ્કીમ અન્ય રાજ્યોમાં પણ ઘુસાડવા માંગે છે ફૂલસ્ટો જેમ કે ગોવામાં તેમણે બેરોજગાર ઉખ્ત વયના લોકોને મહિને રૂપિયા પાંચ હજાર આપવાનું પ્રોમિસ આપ્યું છે ફૂલસ્ટોક તેમજ વૃદ્ધ લોકોને પણ કેશ આપવાની વાત કરી છે સ્ટોપ પંજાબમાં પણ તેમણે અઢાર વર્ષથી ઉપરના યુવાનોને મહિને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે પેરા આ પૈસા ક્યાંથી આવશે એવા પ્રશ્નનો જવાબ તે હંમેશા ઉડાવું આપે છે ફૂલસ્ટોપ તે કહે છે કે સરકાર પાસે એટલા પૈસા તો હોય જ છે ફૂલસ્ટોપ અહીં મફત મુદ્દા નહીં આપવાની તેમની કોઈ રાજકીય ઈચ્છાશક્તિ હોય એમ લાગતું નથી ફૂલસ્ટોપ એક સમયે પંજાબ સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું અને ત્યાંની માથાડી આવક સૌથી વધુ હતી